મજામાં છે. સો આપણા વ્લોગ જોઈને ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો, અને અત્યારે વાગી ગયા છે સવારના 8:45 જેવું. અને આજે જવાનું છે મારા કાકાના ઘરે, કારણ કે એના છોકરાના લગ્ન લેખાણ, આપણે લગ્ન લેખન હોય ને, જે લગ્ન લેવા જવાના હોય છોકરાના હોય તો એ રીતનું છે, અને લેવા જવાના છે તો અત્યારે એના ઘરે જવાનું છે આપણે કારે જ, કારણ કે આજ લગ્ન લખાય છે એટલે, અને 2 દિવસ પછી એના લગ્ન છે તો ત્યારે પણ જવાનું થશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે તૈયાર થઈ ગયા નાઈ તો ને એકદમ મસ્ત, અને આપણો આગળનો વ્લોગ પણ આવી ગયો છે, થોડોક નાનો હતો પરંતુ જોઈ લેજો ન જોયો હોય તો, અને ચેનલમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે લગ્નના વ્લોગ થોડાક સમયમાં હવે આવશે, લગ્ન થાય હશે એટલે સિઝન આવી જ ગઈ છે ઓલરેડી, તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. તો ચાલો હવે આપણે નીકળીએ કારે જ. મિત્રો તો પૂગી ગયા છે આપણે વાડીએ સૌ પ્રથમ તો, અને ઘણા દિવસ પછી વાડીએ આવ્યો, જો કે છેલ્લે ક્યારે આવ્યો તો આપણે હોળી નહોતી ને ત્યારે લગભગ આવ્યો હતો, એ પછી પાછો હમણાં ટાઈમ નથી મળ્યો, અને અત્યારે જો વાડીએ આપણે આવી ગયા છે અને અડદ થઈ ગયા છે બહુ મોટા મસ્ત, ના જો એમાં લાઇટ આવે એટલે એક નંબર લાગે, જો વ્યૂ કેમ જોરદાર વ્યૂ આવે છે. તો સૌ પ્રથમ તો આપણે વાડીએ આવ્યા, અને વાડીએથી હમણાં એમાં જવું છે કાકાના ઘરે, કારણ કે થોડું કંઈ કામ હતું એટલે પહેલાં અહીંયા આવ્યા છીએ, બાપા તો ઓલરેડી વૈયા ગયા છે, તો હમણાં થોડીક વારમાં આપણે પણ જઈએ, તો મસ્ત મજાની એક રીલ્સ ઉતારી લઈએ અને પછી આપણે જઈએ, કારણ કે અત્યારે લાઇટનું અને સ્કાય બ્લૂ છે ને એટલે મસ્તની એક રીલ્સ ઉતરશે, પછી આપણે શોર્ટ ટૂંકમાં યુટ્યુબમાં નાખી દઉં મસ્ત મજાનું. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, ને આપણે પૂગી ગયા છીએ વાડીએ. રવિવાર પછી થોડીક તો રજા રાખવી જોઈએ ને, અડધી ઘરે પહોંચી ગયા છે, અને આજે છે રાંધણ છઠ, તો બધું શું કહેવાય આપણે રાંધવાનું ની તો રંધાઈ ગયું હતું આગળના વિડીયોમાં તને જોયું હતું, અને ભાઈના લગ્ન લેખનમાં ગયા હતા એ બધું પૂરું થઈ ગયું. મિત્રો મસ્ત મજાનું ઉપરનું વાતાવરણ થઈ ગયું છે, અને આપણે આવી ગયા છે ઉપર, કારણ કે ફ્રી થઈ ગયા છીએ, તો આજે તો એવું બધું છે, આજે 6 છે અને કાલે 7 ચૈત્ર મહિનાની. જો પક્ષી મસ્તનું બેઠું, નામ મને નથી ખબર, જોઉં ડે કયું પક્ષી મને ખબર નથી, અને જોઉં લીમડામાં મોર આવી ગયા મસ્તના, એકદમ મસ્ત કોરાઈ ગયો. તો એવું બધું છે, વ્લોગમાં બન્યા રહેજો, શું છે શું ને એ બતાવતો રહીશ, હમણાં વ્લોગનું કંઈ નક્કી નથી રહેતું એટલા માટે જોઈએ આગળ આગળ શું થાય છે શું નહીં તમને કહેતો રહીશ. તો કન્ટિન્યુ વ્લોગ જતા રહેજો, જો ઉપર સનલાઇટ કેવી મસ્ત નહીં આવે જોઈ. મિત્રો તો આજે છે હૈતમ, અને આપણે આવી ગયા દુકાને, કેમકે કામ એટલું બધું હતું એટલે અત્યારે વાગી ગયા છે. મિત્રો તો આપણે આવી ગયા છે દુકાને, અને બધાને ચૈત્રી સાહિતમની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ, કારણ કે સાહિતમ છે એટલે કામ થોડું ઘણું હતું વધારે પડતું, એટલે એ બધું ફ્રી થયો કરીને, અને દુકાને આવ્યો હું અત્યારે, તો એવું બધું છે, અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બાકી શું કહેવાય, આજે સાહિતમ છે એટલે આ તો બધું ટાઢું ખાવાનું છે, આપણે ટિફિનમાંય પણ પૂરી ને એવું બધું તમને બતાવ્યું તો આગળ બનાવી એ જમવાનું છે, આજે કંઈ રંધાય તો નહીં ગરમ ટૂંકમાં ના હોય, તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. ફાઇનલી મિત્રો 2:15 જેવું થઈ ગયું છે, અને તમે આગળ વ્લોગ જોઈએ તો ભાભીનું શ્રીમત હતું, અને ફાઇનલી આજે તેમના ઘરે જન્મ થઈ ગયો છે, લક્ષ્મીજીનો જન્મ થયો, એટલે 2:15 વાગે મને ફોન આવ્યો, હું ત્યાં દુકાને હતો એટલે પપ્પાની બધા હતા હોસ્પિટલે, તેનો ફોન આવી ગયો છે 2:15 વાગે, એક્ઝેક્ટ ટાઈમ ખબર નથી પણ મને 2:15 ફોન આવ્યો, એટલે આપણે આ ટાઈમ ટૂંકમાં યાદ રાખવા માટે વ્લોગમાં બોલીએ છીએ, કારણ કે આ તો ટાઈમ તો કન્ટિન્યુ વ્લોગમાં રહે જ, સેવ તો રહે જ, અને 15/4/2024 રોજ. તો એવું બધું છે, ભાઈ અને ભાભીને ત્યાં લક્ષ્મીજીનો જન્મ થઈ ગયો છે, તો શું કહેવાય અત્યારે બધે હોસ્પિટલ છે, અને ભાઈ પણ હમણાં નીકળો અહીંથી દુકાનેથી, તો એવું બધું છે. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો, હજી ફોટા કે એવું કંઈ નથી હમણાં લગભગ વ્લોગમાં, હું તમને ક્યારે રિવીલ કરું કંઈ નક્કી નથી, અને અત્યારે લક્ષ્મીજીનો જન્મ થઈ ગયો તો તમને કહી દીધું, પરંતુ ફેસ રિવીલ કે એવું બધું ક્યારે કરવું કંઈ નક્કી નથી હજી,
અંદાજ એવો છે કે છઠ્ઠીના દિવસે કે જે પણ પ્રમાણે મેળ આવે એ પ્રમાણે આપણે તમને ફેસ પણ રિવીલ કરશું. તો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરી નાખજો, કારણ કે આપણા ચેનલમાં સૌથી વધારે વધારે વ્યૂ વ્લોગમાં હોય તો એ એક જ છે. પોણા દસ અને અત્યારે ઘરે આવી ગયો અને ઘરે નાહી લીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે જવું છે મારે જમવા, કારણ કે બહાર જવું જોઈએ, ઘરે કોઈ નથી ને આજ પાછી હાઇતમ છે એટલે ટાઢું જોઈએ, એના કરતાં બહાર ખાવું જવું વધારે સારું લાગે, એટલે ખાઈ આવીએ બહાર અને પાછું ત્યાંથી જઈ ડાયરેક્ટ હોસ્પિટલે તમને બતાવીશ. કે પણ ફેસ લગભગ તો હું નહીં જ બતાવું, કારણ કે થોડા દિવસો પછી આપણે રિવીલ કરશું જે પ્રમાણે હશે એ પ્રમાણે. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો ચાલો આપણે જઈ આવીએ, જમી આવીને પછી ત્યાં જઈએ. બીજો દિવસ થઈ ગયો અને સવાર થઈ ગયો, અત્યારે વાગી ગયા 10:30 જેવું અને અત્યારે જવું હોય હોસ્પિટલે, કેમ કે કાલ સાંજે ગયો તો પણ મળ્યો નહોતો, કારણ કે જેન્ટ્સને કોઈને અલાઉડ નહોતું, કારણ કે સ્પેશિયલ રૂમ તો આપે નહીં, ગવર્મેન્ટ હોસ્પિટલ છે એટલે મોટો હોલ જ હોય, એમાં બધા ટૂંકમાં ડિલિવરીવાળા જ હોય એટલે કોઈને જેન્ટ્સને ના જવા દે, જરૂર પડે ત્યારે જ જવા દે, પરંતુ આપણે ખાલી મળવાનું જતો એટલે પછી મળી ન શક્યા, એટલા માટે અત્યારે જાઉં હું જોઈએ હવે કેવું કરી મળાય કે ના મળાય, તમને આગળ જોતા રહેજો. એવું હશે તો વિડીયો ઉતરી શકતો હશે તો હું તમને બતાવીશ, બાકી પછી ક્યારે પછી ક્યારેક વાત, જો કે ઘરે આવે ત્યારે તો હું તમને બતાવીશ જ, એટલે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. મારે જવું છે પાછું ગામમાં એટલે બીજા 2-3 કામ છે એ પણ બતાવું અને પછી ડાયરેક્ટ જાઉં ત્યાં, એટલે મમ્મીને બધા ત્યાં જ છે, તો ચાલો નીકળું હું અને તમને બતાવું જો પોસિબલ હશે તો. થઈ ગયું ને આપણે જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા, હવે થોડું ઘણું કામ છે એ પતાવી નાખીએ અને આપણા આગળના વ્લોગમાં આપણે જે સાતમના થેપલા અને પૂરીનો વ્લોગ મૂક્યો તો મેં બેને કોમેન્ટ કરી હતી સુરતથી, તો મેં મમ્મીને પૂછ્યું એ પ્રમાણે તમને કોમેન્ટનો જવાબ આપી દીધો છે. અને બીજું શું એ કહેવાનું કે એમાં કંઈક લોટનું એવું કંઈક પૂછ્યું હતું તો એ નોર્મલ સાદા પાણીએથી બનાવે છે, મમ્મીએ હમણાં મને કીધું હતું તમને કહી દઉં અને કોમેન્ટમાં પણ તમને જવાબ આપી દીધો. તમારી કોમેન્ટ આવી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો. અને અત્યારે બસ રજા મળી ગઈ હોસ્પિટલમાં, ભાભીને બધે ઘરે નીકળી ગયા છે, તો હવે આગળ આગળ જોતા રહેજો તમને બતાવીશ. આમાં મેં ક્યાંય અહીંયા શૂટિંગને એવું બધું અલાઉડ નહોતું એટલે નથી કર્યું, પરંતુ હવે ઘરે જઈશ ત્યારે તમને બતાવતો રહીશ, તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ. મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.